નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર, આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. પારોલીની યુનિક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ. દુર્ઘટનામાં બે કામદારોના મોત, ત્રણ કામદારોને ઈજા. કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા 5-5 લાખની સહાયની જાહેરાત. અંકલેશ્વરના જીતાલી પાસેથી આરઆર સેલે ઝડપેલા 1.23 લાખના ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં ફરારી 3 આરોપી ઝડપાયા. અંકલેશ્વરના ડઢલ નજીક અમરાવતી નદીમાં રાસાયણિક પાણીના કારણે અસંખ્ય માછલીના મોત. કોઈ બે જવાબદાર ઉદ્યોગના કારસ્તાનનો ભોગ જળચરો બન્યા. ભરૂચના વરસાદ સાથે જ પશ્ચિમ વિસ્તારના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી. માર્ગના સમારકામની સ્થાનિકોની ઉગ્ર માંગ. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ યુનિક કેમિકલ કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલ બે કામદારોના મોત નિપજ્યા હતા, જ્યારે 3 કામદારોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ યુનિક કેમિકલ કંપનીના પ્લાન્ટ નંબર 5માં આજે સવારના સમયે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. એ દરમિયાન રિએક્ટરમાં પ્રેશર વધી જતા જોરદાર ધડાકો થયો હતો, જેને પગલે પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી, પાનોલી ફાયર સ્ટેશન અને નગરપાલિકાના ફાયર વિભાગના 8 જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવી 2 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. રિએક્ટરમાં બ્લાસ્ટ થતા પ્લાન્ટની એક દિવાલ ધરાશયી થઈ હતી, જેમાં નજીકમાં કામ કરી રહેલ 5 કામદારોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં મનજીત યાદવ અને પ્રતિક પટેલ નામના કામદારનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. કંપની સત્તાધીશો દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ કામદારના પરિવારજનોને રૂપિયા 5-5 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ડીએમસી અંકલેશ્વરમાં કોલ આવ્યો કે પાનોલીમાં યુનિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં આગનો બનાવ બન્યો છે. એ પ્રમાણે તરત ત્યાંથી આપણા ફાયર ટેન્ડર્સ નીકળ્યા અને અહીંયા આવીને ફાયરને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આજે હમણાં આ વખતે એ લોકોએ લગભગ 1 કલાકમાં આઇસોલેટ કરીને કંટ્રોલ કરી લીધું છે. ડિટેલ એક્શન લેતા પહેલાં જ રિએક્શનમાં બ્લાસ્ટ થઈ ગયો અને એના હિસાબે કોઈ અંદર તો કોઈ હતું જ નહીં ત્યારે, પણ જે કંઈ બન્યું એ કંઈ ઇન્જર્ડ થયા, એ લોકો બધા બહાર હતા અને બ્લાસ્ટના હિસાબે 6 જણા ઇન્જર્ડ થયા અને 2 જણા ડેડ થયા છે. કંપની અને કંપની તરફથી હવે એ જે લોકો ડેડ થયા છે એ લોકોને એક્સરેસિયા માટે 5-5 લાખ રૂપિયા કંપની એમને આપશે, અને જે લોકો ઇન્જર્ડ છે એને ટ્રીટમેન્ટ પ્લસ જે કંપનીના રૂલ્સ પ્રમાણે એને લોકો પણ સહાય એટલી આપી દેશે. અંકલેશ્વર જીતાલી પાસેથી આરઆર સેલે ઝડપી પાડેલા 1.23 લાખના દારૂના ફરાર 3 આરોપીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર વડોદરા આરઆર સેલની ટીમને અંકલેશ્વર તાલુકાના જીતાલી ડઢલ રોડ પરથી ઇકો કાર નંબર GJ16BK5895માં જિગ્નેશ વસાવા, જયેશ વસાવા અને નરસિંહ વસાવા ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને પસાર થવાના હોવાની માહિતી આધારે જીતાલી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઇકો કારમાં સવાર 3 જણા પોલીસને જોઈ લેતા કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ઇકો કારમાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરઆર સેલની ટીમે 1,23,000ની કિંમતની વિદેશી દારૂની 1,235 નંગ બોટલ અને 3,50,000ની કિંમતની ઇકો કાર તેમજ મોબાઈલ મળી કુલ 4,86,000નો મુદ્દામાલ જપ્ત કરી આરઆર સેલના યાકુબ પટેલે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં વોન્ટેડ આરોપી વાલિયા તાલુકાના ચમારિયાના જિગ્નેશ વસાવા, પીઠોરના જયેશ વસાવા અને દિલ્હીના નરસિંહ વસાવાને તાલુકા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા અને ઇંગ્લિશ દારૂ ક્યાંથી લાવ્યો અને કોની પાસેથી લાવ્યો તે અંગેની વધુ પૂછપરછ આરંભી છે. અંકલેશ્વરના રડાલ નજીક અમરાવતી નદીમાં રાસાયણિક પાણીના કારણે અસંખ્ય માછલીના મોત નિપજ્યા હતા. અંકલેશ્વર ઝઘડિયા રોડ ઉપર આવેલ અમરાવતી નદીમાં દઢાલ નજીક રાસાયણિક પાણીના કારણે અસંખ્ય માછલા મૃત હાલતમાં બહાર જળસપાટી પર જોવા મળ્યા હતા. આ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં વરસાદી પાણી સાથે છોડવામાં આવેલ રાસાયણિક પાણી નજરે પડ્યું હતું. તંત્ર દ્વારા ત્વરિત અસરથી પાણીના સેમ્પલ લીધા હતા તેમજ મૃત માછલીના પણ સેમ્પલ સ્વરૂપે લઈને તેને FSL તેમજ મત્સ્ય વિભાગમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણીને લઈ હજારો માછલાના મોત નિપજતા હોય છે અને તે પણ ચોમાસા દરમિયાન ઘટના બનતી હોય છે. વાલિયાને અડીને આવતી અમરાવતી નદી માંડવા નવગામા વચ્ચે નર્મદા નદીમાં વિલીન થતી હોય છે ત્યારે પ્રદૂષિત પાણીને લઈને નર્મદા નદી પણ દૂષિત થવાનો ખતરો ઊભો થયો છે. અમારા ગામના ખેડૂતો, અમારા ગામના નાના મધ્યમ વર્ગના લોકો આ નદીનો ઉપયોગ કરી રહ્યા છે.
કોઈ પણ કારણોસર આ નદીની અંદર છોડી દેવામાં આવેલા છે અને એની કારણે અમારી આજુબાજુની બધું પ્રદૂષિત થઈ રહ્યું છે. એના માટે કારણ જવાબ કોણ? જીપીસીપીને ઠેરવો, કોને ઠેરવો? વરસાદ જ્યારે વરસાદનું પ્રમાણ અને પાણીનું નદીની માત્રા જ્યારે વધવામાં આવે ત્યારે કોઈ પણ પાણી છોડી દેવામાં આવે છે. એની અંદર અમારા માછલાઓ તળીને કિનારા પર આવી રહ્યા છે અને ધોળધાકણ અમારા પાણી પી રહ્યા છે. ધોળધાકણને બી ઘણી પ્રોબ્લેમ આવી રહી છે. એના માટે જવાબદાર અને કારણભૂત કોણ? અમે કોને કસૂરવાર ઠેરવીએ? ભરૂચમાં વરસાદના આગમન સાથે જ રસ્તાઓનું ધોવાણ થવા લાગ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં માર્ગ પર મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભરૂચમાં વરસાદના આગમન સાથે દર વખતની જેમ આ વખતે પણ માર્ગોના ધોવાણની સમસ્યા ઉદ્ભવી છે. બે દિવસ પૂર્વે સોનેરી મહેલ રોડના એક ભાગની માટી ધસી પડવાની ઘટના બાદ શહેરના પશ્ચિમ વિસ્તાર જેવા કે મહમદપુરા અને બાયપાસ ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદના આગમન સાથે જ માર્ગ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે, જેઓ ઉબડખાબડ માર્ગના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. તો સ્થાનિકો બિસ્માર રસ્તાના કારણે અકસ્માતની ભીતિ પણ સેવી રહ્યા છે. તંત્ર પાસે માર્ગના સમારકામની તેઓ માંગ કરી રહ્યા છે. મારું નામ ઈર્ષાદ સાલે, હું સહરપાક સોસાયટીનો રહેવાસી છું. પશ્ચિમ વિસ્તારમાં અમારી સોસાયટી આવેલી છે, જ્યાં વરસાદ પડવાના કારણે અમારી સોસાયટીમાં આવવા જવાના રસ્તાઓ તેમજ અમારી આજુબાજુની સોસાયટીના અને પશ્ચિમ વિસ્તારની ઘણી બધી સોસાયટીમાં આવવા જવાના રસ્તાઓ ઘણી રીતે બહુ જ ખરાબ થઈ ગયેલા છે અને લોકોને ઘણી તકલીફ પડે છે, જેના લીધે ખાસ કરીને સ્કૂલના બાળકોને અને ઇમરજન્સીમાં જો હોસ્પિટલમાં કોઈને લઈ જવામાં આવે તો પણ વહેલા પહોંચી ન શકે અને અમારી સોસાયટીમાં ગાડી પણ ના આવી શકે એવા રસ્તાઓની આજે પરિસ્થિતિ છે. આ વિસ્તારમાં અસંખ્ય ધાર્મિક સ્થળો, સ્કૂલો આવેલી છે, મોટી મોટી સંસ્થાઓ આવેલી છે, હજારો બાળકો અહીંયા અભ્યાસ માટે જાય છે અને આ જ વિસ્તાર આ જ રોડની ઉપરથી કલેક્ટરશ્રી, એસપી સાહેબ, જજીસ બંગલો તમામ વસ્તુ અહીંયા આવેલી છે. તો અમે ભરૂચને પ્રશાસનને અપીલ કરીએ કે વહેલામાં વહેલી તકે જે આ મસ્ત મોટા ખાડાઓ પડેલા છે એને તાત્કાલિક સાથે એનું રિનોવેશન કરી, રિપેરિંગ કરી અને આ વિસ્તારની પ્રજાને છૂટકારો આપો. હાંસોટ કોમી રમખંડનો વોન્ટેડ આરોપી જુનેદ ઘડિયાળીની ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધરપકડ કરી. વર્ષ 2015માં ઉત્તરાયણના દિવસે હાંસોટમાં જૂથ અથડામણ થઈ હતી, જેમાં કુલ 3 યુવાનોની હત્યા કરવામાં આવી હતી, જેમાં કુલ 25 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં અગાઉ ઘણા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તો મામલામાં વોન્ટેડ આરોપી જુનેદ ઘડિયાળીની ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગતરોજ હાંસોટમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને વિવિધ પડતર પ્રશ્ને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલા કર્મીઓને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કુપોષિત બાળકો માટે બાળક દીઠ 80 પૈસા, ફળ અને 65 પૈસામાં ચણા દાળ અને 10 પૈસામાં ગોળ આંગણવાડી વર્કરને આપવામાં પરિપત્ર અને 1,06,000 આંગણવાડી કર્મચારીઓના 2 માસના પગાર તેમજ 7 માસથી નાસ્તા અને ફળના બિલો, મકાન ભાડું નથી ચૂકવાયા તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જો સરકાર આંગણવાડી કર્મચારીઓની વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જે બાળકોને ચણાની દાળ આપવાની છે, ગોળ આપવાનો છે, તેનો 50 પૈસા, 60 પૈસા, 70 પૈસા, તો તમારા ભાજપ ને રાજની અંદર 60 પૈસા, 50 પૈસા, 10 પૈસા કઈ ચાલે છે તે બતાવો. અને તમે બહાર નીકળીને આંગણવાડીના બાળકોને 80 પૈસા, 70 પૈસા આપી જુઓ અને તમે પછી જુઓ કે 80 પૈસા કઈ ચાલે છે અને 70 પૈસા કઈ ચાલે છે. તમારા 41 વિદેશ પ્રવાસો થયા છે, તેની અંદર 365 કરોડો ખર્ચાય છે, એ તો ફક્ત સામાન્ય છે, પણ બીજા બધા તમારા કરોડો ભાગ લેવા આવેલ શુક્લતીર્થના 2 જૂથ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ભરૂચ જિલ્લાના નદી કિનારે આવેલ હોળીઘાટ માટેની હરાજી આજરોજ બોલાવવામાં આવી હતી, ખાસ કરીને કબીરવડ ઘાટ માટે, જે થકી જિલ્લા પંચાયતને સૌથી મોટી આવક થાય છે તે મુખ્ય હતી. કબીરવડ ઘાટ માટે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી તેમજ મગરના પ્રશ્નોને કારણે યોગ્ય આવક ન થતાં આ વખતે જિલ્લા પંચાયત દ્વારા BOT ધોરણે એટલે કે 10 વર્ષ માટે આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ આ હરાજીમાં આવતા પૂર્વે શુક્લતીર્થના 2 જૂથ આમને સામને આવી ગયા હતા. શુક્લતીર્થના દિનેશ માછી જૂથ તેમજ શૈલેષ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝપાઝપી પણ થઈ હતી. ઉપરાંત શૈલેષ પટેલને હરાજીમાં જતા પણ અટકાવવા હોવાના આક્ષેપો થયા હતા, જેથી આજની હરાજી કેટલાક ઘાટો માટે મુલતવી રાખી 20 જુલાઈના રોજ પુનઃ હરાજી બોલાવવામાં આવશે. આને લઈને હવે આ જે થયેલું છે એ તો છોડું તને જ ને હું, કેમ કે હું પણ આગળ કંઈ કરી નથી બતાવીશ.
અત્યારે 20 તારીખ આપેલી છે, 20 તારીખે હું બતાવી દઈશ કે મારે એટલા બાઉન્સરો લઈને આવીશ ને જેનામાં તાકાત હોય એટલા લઈને અહીં અત્યારે આવી શકે. અત્યાર સુધી 3 ટેન્ડર આવેલા છે મંગલેશ્વર કબીરવાડ હોળીઘાટ માટે. હવે પછીનું જો ટેન્ડર 4થું આવશે તો એ સ્વીકારવામાં નહીં આવે એ ટાઈપની એ લોકો પાસે જાહેરાત આપેલી છે ને મારી પાસે કોપી છે. જો સ્વીકારમાં આવશે તો જિલ્લા પંચાયત ખોટા રસ્તે ચાલી રહેલી છે એ સાબિત થઈ જશે. ભરૂચના સંતોષનગરમાં પરિણીતાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સંતોષનગર સોસાયટીના બંગલા નંબર 42માં રહેતા કિરીટસિંહ દોડિયાની 42 વર્ષીય પત્ની ફાલ્ગુનીએ પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો, જેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પતિ સાથેની બોલાચાલીમાં પત્નીને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. જંબુસર પોલીસ સ્ટેશન નજીક તોતિંગ વૃક્ષ ધરાશયી થતાં વૃક્ષ નીચે 8 વાહનો દબાયા. જંબુસરમાં ગત સમી સાંજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે જંબુસર પોલીસ સ્ટેશન નજીક આવેલ લીમડાનું એક તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વૃક્ષ નીચે 8 જેટલા વાહનો દબાયા હતા. જંબુસરના ઉચ્છાદ ગામ નજીક આવેલ રાજવીર ઇમ્પેક્ટ કંપનીમાં લિફ્ટમાંથી પટકાતા 16 વર્ષના કિશોરનું મોત નિપજ્યું. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર જંબુસરના ઉચ્છદ ગામ નજીક આવેલ રાજવીર ઇમ્પેક્ટ કંપનીમાં 16 વર્ષીય કિશોર તેજસ જગદીશ પટેલ લિફ્ટમાં ઉપરના માળે જઈ રહ્યો હતો. દરમિયાન તેનો પગ ફસાઈ જતા તે લિફ્ટમાંથી નીચે પટકાયો હતો, જેમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 108.83 મીટરે પહોંચી. આજે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી 5,340 ક્યુસેક પાણીની આવક થતાં સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 108.83 મીટર થઈ છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણી આવતા ડેમના પાવરહાઉસના ટર્બાઇન પણ ચાલુ કરાતા ધીરે ધીરે સરદાર સરોવરમાં આવી રહ્યા છે, જેને લઈને સરદાર સરોવરની સપાટીમાં પણ વધારો થયો છે. ડેમની સપાટી 110 મીટર પર જતાં આઈબીપીટી ટનલ બંધ કરવામાં આવશે અને ડેમના પાવરહાઉસ ચાલુ કરાશે, જેના થકી સરકારને કરોડો રૂપિયાની આવક થશે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ સમન્વય અને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ શહેરના કાળી તલાવડી સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સના તાલીમ શાળા ખાતે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંખોની ચકાસણી, કાર્ડિયોગ્રામ, દાંતની તપાસ સહિત વિવિધ બોડી પાર્ટસનો ચેકઅપ કેમ્પ યોજાયો. આ કેમ્પનો પોલીસ જવાનોએ લાભ લીધો. સદર કેમ્પમાં હેડક્વાર્ટર્સના DYSP વિનય શુક્લા, પોલીસ સમન્વયના રાકેશ શર્મા, ઉદય શાહ, મીડિયા કન્વીનર અલ્પેશ પટેલ તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા. લોકો એ જ વિડીયો કરી કે કમ સે કમ દરેક પોલીસવાળાનું હેલ્થ સારું રહે એ અમે ઈચ્છીએ. જય હિન્દ, જય ભારત. વાલિયા તાલુકા પંચાયતની શુક્રવારના રોજ ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. વાલિયા તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે વિજય વસાવાની વરણી કરવામાં આવી હતી, જ્યારે કારોબારી સમિતિના અધ્યક્ષ પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઈશ્વર વસાવાની વરણી કરવામાં આવી છે. બંને સમિતિના અધ્યક્ષની વરણી થતાં જ ટેકેદારોએ પુષ્પગુચ્છ પહેરાવી તેઓને વધાવી લીધા હતા. ભરૂચ જિલ્લામાં તારીખ 16 જુલાઈથી કલા મહાકુંભ 2018નો પ્રારંભ થશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તારીખ 16 જુલાઈથી કલા મહાકુંભ 2018 તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે, જેમાં લગ્નગીત, ફટાણા, ભવાઈ અને ઓડિસી, મણિપુરી, કચીપુડી સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા વયજૂથમાં યોજાશે. સ્પર્ધામાં 6 થી 14 વર્ષ અને 15 થી 20 વર્ષ અને 21 થી 59 તેમજ 60 થી વધુની વય ધરાવતા સ્પર્ધકો ભાગ લઈ શકશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પાનોલીની યુનિક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ. દુર્ઘટનામાં 2 કામદારોના મોત, 3 કામદારોને ઈજા. કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા 5-5 લાખની સહાયની જાહેરાત. અંકલેશ્વરના જીતાલી પાસેથી RR સેલે ઝડપેલા 1.23 લાખના ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં ફરારી 3 આરોપી ઝડપાયા. અંકલેશ્વરના ડઢલ નજીક અમરાવતી નદીમાં રાસાયણિક પાણીના કારણે અસંખ્ય માછલીના મોત. કોઈ 2 જવાબદાર ઉદ્યોગના કારસ્તાનનો ભોગ જળચરો બન્યા. ભરૂચના વરસાદ સાથે જ પશ્ચિમ વિસ્તારના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી. માર્ગના સમારકામની સ્થાનિકોની ઉગ્ર માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.